મુંદ્રા માં એક યુવક લૂંટાયો, 4.27 લાખ ની લૂંટ, 0 પોઈન્ટ ખાતે ઘટના ઘટી। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આ પૂરી ઘટના સામે આવી છે। આ ઘટના ગઈકાલે રાત્રે 11 કલાકે ઘટી હતી। આ ઘટનામાં એક બિહારી યુવક લૂંટાયો છે। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો મુંદ્રા 0 પોઈન્ટના છે। નામ સંદીપ કુમાર શંભુનાથ સિંહ રાજપૂત, રહેવાસી મુંદ્રા, વતન બિહાર, ઉંમર 34 વર્ષ। 34 વર્ષીય સંદીપ રાજપૂત તેની દુકાનમાં બેઠો હતો ત્યારે રાત્રે 11 વાગ્યાના અરસામાં 3 શખ્સો આંખમાં મરચું નાખી 4.27 લાખ ની રોકડ ભરેલો થેલો લૂંટીને નાસી ગયા હતા। બાદમાં સંદીપ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો। બનાવ અંગે વિગત મળતા જ મુંદ્રા પોલીસ તુરંત હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। સંદીપે પોલીસને જણાવ્યું કે પોતે નાણાં ભરેલો થેલો લઈ મોટરસાયકલ પર ઓફિસથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં નદીના પટમાં એક કાળું ટી શર્ટ પહેરેલા યુવકે તેની બાઇક અટકાવી તેની આંખમાં મરચાની ભૂક્કી છાંટી। તે સમયે બીજા 2 અજાણ્યા યુવકો મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા અને ત્રણેય જણા 4.27 લાખ ની રોકડ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે જાણ થતા જ પોલીસે તુરંત કંટ્રોલ મેસેજ પાસ કરાવી ઠેર ઠેર નાકાબંધી કરાવી દીધી હતી। ભુજના DYSP અને SOG LCB જેવી મહત્વની બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ હતી। મુંદ્રા પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ત્યાંથી ખાલી થેલો અને ન્યુટ્રલ પોઝિશનમાં સ્ટેન્ડ કરાયેલું યુવકનું બાઇક મળી આવ્યું હતું। ફરિયાદી નીકળ્યો આરોપી, પોલીસને બનાવી મામૂ, સત્ય સામે અસત્ય નિહાર। પોલીસે ઘટના અંગે વિસ્તૃત માહિતી મેળવવા સંદીપની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા તેની વાતોમાં વિરોધાભાસ જોવા મળતો હતો, જેથી પોલીસે સઘન પૂછતાછ હાથ ધરતા છેવટે સંદીપ ભાંગી પડ્યો હતો અને પોતે લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબૂલી લીધું। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો। આ શખ્સ ફરિયાદી છે અને સાથે આરોપી પણ છે। અત્યાર સુધી આ માણસ પોલીસને મામૂ બનાવતો હતો, પરંતુ પોલીસની પૂછપરછમાં સત્ય સામે આવ્યું છે। શા માટે લૂંટને અંજામ આપ્યો? શા માટે કર્મચારી બન્યો દગાબાજ? સંદીપ પાસે થોડા દિવસથી રૂપિયા ન હતા અને થોડા સમય બાદ તેના સાળાના લગ્ન હતા। આ સાળાના લગ્ન માટે લૂંટનું તરકટ રચ્યું। સંદીપને એમ હતું કે ગ્રાહકોના નાણાં હજમ કરી સાળાના લગ્નમાં જલસા કરીશું, પરંતુ તેનું ગણિત ખોટું પડ્યું અને તે ખુદ ભરાઈ ગયો। પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે કે સંદીપ પાસે 4.27 લાખ ની રોકડ રકમ હતી જ નહીં। પોલીસે ઓફિસમાં તપાસ કરતા 1.47 લાખ રૂપિયાની કેશ મળી આવી। મની ટ્રાન્સફર કરાવવા આવતા ગ્રાહકોને તેમના નાણાં લૂંટાઈ ગયા હોવાનું જાહેર કરી સંદીપ સાળાના લગ્નમાં એશ કરવા ઈચ્છતો હતો, પણ સતર્ક પોલીસે તેનો ભાંડો ગણતરીના જ કલાકોમાં ફોડી નાખી લૂંટની ખોટી ફરિયાદ નોંધવાના બહાને પોલીસે લૂંટની ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ સંદીપ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। હાલ જેલમાં દિવસો કાઢી રહ્યો છે। જેથી સહેલાઈ રીતે જ પોલીસને ગેરમાર્ગે દોરી અને આ પૈસા પોતાના અંગત ખર્ચા માટે વાપરવાની આ એક આખી એને કાવતરું રચેલું, પરંતુ પોલીસની તાત્કાલિક અને તમામ જે જિલ્લાની એજન્સીઓ છે એને તાત્કાલિક કાર્યવાહી કરેલી અને જેને કારણે આખું આ તરકટ છે એ બહાર આવેલું છે। આરોપી લૂંટનું તરકટ કે નાટક કરીને ગ્રાહકોના પૈસા પડાવી લેવા માંગતો હતો, પરંતુ સંદીપને ખબર ન હતી કે અસત્યને હાથ પગ નથી હોતા, માટે પાપનો ઘડો ગમે ત્યારે ફૂટી શકે। ખરેખર કહાનીમાં પણ આવું જ થયું છે। આરોપીની ઇજ્જત ગઈ, નોકરી ગઈ અને હવે જેલમાં બેઠો બેઠો પસ્તાઈ રહ્યો છે, પરંતુ તેનો કોઈ મતલબ નથી। ભરતસિંહ ચૌહાણ, VTV ન્યૂઝ, ભુજ।